हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण दसना संस्कृत विषय में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। धोरण दस न सातमु पद्य सुभाषित कुसुमानी एट्ले कि सुभाषित रूपी पुष्पो एना आ बीजा भागना वीडियो में आज आप बीजो अने त्रीजो आ बने श्लोको कहता अर्थ विस्तार अने ए सुभाषितो भणवाना छे। गई काले जे पेलो सुभाषित भण्या एने मात्र याद करावी दऊं अने पछी आपणे आमनी अंदर आगळ वधीए छीए। पेला सुभाषितनी अंदर सरस मजाना सज्जन अने दुर्जनना भेदने समझायो हतो के सज्जनो द्वारा कहेलू वाक्य शिलाओ पर लखेला अक्षरो जेवुं होय छे, कदी भूसाय नहीं एवुं। ज्यारे दुर्जनो द्वारा कहेलू वाक्य पाणीमां लखेला अक्षर जेवुं होय छे, एटले दुर्जनो जे बोले छे ए कदी डकतुं नथी, सज्जनो कदाच खोटू बोले अर्धसत्य बोले तो पण ए शिला उपर लखेला अक्षर जेवुं होय छे, ए बोले ज नहीं पण छतां ए एनुं वाक्य शिला उपर कंडाराई जतुं होय एवा प्रकारनुं होय छे। एवी वात पेला सुभाषितमां आपणे करी दी। आवा सुंदर वचनों पैकी बीजो श्लोक कहता सुभाषित आपणे अर्थविस्तार तरीके पण पूछावानो छे, भणवानो छे। એટલે તમે જુઓ મેં અહીંયા સંધિ છૂટી પાડીને લખ્યો છે, સેવી કવ્યો મહાવૃક્ષઃ ફલઃ છાયા સમન્વિતઃ યદિ દેવાત ફલં નાસ્તિ છાયા કેન નિવાર્યતે। તમે પાઠ્યપુસ્તકની અંદર જુઓ એક અહીંયા સંધિ છૂટી થઈ છે, ફલ છાયા અડધો ચ છે એનો વિસર્ગ થઈ ગયો છે, ફલઃ છાયા એક શબ્દ અહીંયા છૂટો પડે છે, દેવાત ફલમમાં દેવાત ફલમ એટલે બે શબ્દોની સંધિ અહીંયા છૂટી પાડવાની છે। જુઓ કેવો સરસ મજાનો આ શ્લોક છે, ભાષાંતર અહીંથી આવશે, ફલ છાયા સમન્વિતઃ, ફળ અને છાયાથી યુક્ત સમન્વિત એટલે શું થાય, યુક્ત। ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષઃ સેવિતવ્યો, મોટા વૃક્ષને સેવવું જોઈએ। અને છાયાથી યુક્ત મોટા વૃક્ષને સેવવું જોઈએ। આ સેવિતવ્ય છે ને એનો મૂળ શબ્દ સેવિતવ્ય એવો થાય, એટલે હું અહીંયા એને આ પ્રકારે લખી નાખું છું કે ઓકારા છે ને એનો વિસર્ગ જ્યારે આપણે અન્વય કરીએ ત્યારે એ સેવિતવ્ય એવું કરવું જોઈએ, એ મૂળ શબ્દ મૂકો કહેવાય। તવ્ય તવ્યા તવ્યમ પ્રમાણે તમને બધાને ખબર છે વિદ્યાર્થ કાળ થાય આપણે દસમા ધોરણમાં આવે છે કે તવ્ય જ્યારે હોય ત્યારે વિદ્યાર્થ કાળનો પ્રયોગ થાય છે, આ શબ્દ જો પૂછાય તો એ પણ ધ્યાનમાં લેવાનો। અહીંયા તમારે બે શબ્દો માત્ર કઠિન શબ્દો તરીકે ધ્યાનમાં રાખવાના છે, એક સમન્વિત, સમન્વિત એટલે યુક્ત,
અને બીજો છે કેન નિવાર્યને કોણ અટકાવી શકે છે આ બે શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે યદી દેવાત ફલમ નાસ્તિ યદી એટલે જો દેવાત એટલે ભાગ્યવશાત ભાગ્યવશાત ફલમ નાસ્તિ તેના પર ફળ ન હોય અહીંયા વધારાનો શબ્દ લખું છું ફળ ન હોય તો પણ છાયાને કોણ નિવારી શકે છે વૃક્ષની અંદર કદાચ ફળ ન આવે તો ન આવે પણ એની એનો છાંયડો અટકાવી શકતા નથી એ છાંયડો તો આપે જ છે છાંયડો આપીને માનવ ઉપર પશુઓ ઉપર એ મોટો ઉપકાર કરે છે તો પણ છાયાને કોણ નિવારી શકે છે સરસ મજાની વાત થઈ ગઈ જુઓ કે યદી એટલે જો દેવા ભાગ્યવશા ફલમ નાસ્તિ તેના પર ફળ ન હોય તો પણ છાયા એટલે છાયાને કેન નિવારે કોણ નિવારી શકે છે આ તમને જો અર્થ વિસ્તાર તરીકે પૂછાય તો તમારે આનો અર્થ શ્લોકની નીચે એનો અર્થ અને અર્થ વિસ્તાર એવું લખવું પડે છે લખવું જોઈએ તમારે એના અર્થ વિસ્તારમાં એવું લખવું જોઈએ કે ફળ અને છાયાવાળા એવા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી એના મધુર ફળોનો અને એની છાયાનો લાભ મળે છે જો એ વૃક્ષમાં ફળો ન આવતા હોય તો પણ છાંયડો તો હોય જ છે એટલે માણસ અથવા પશુ એ છાયામાં વિસામો લઈને પણ વિશ્રાંતિ મેળવી શકે છે મહાપુરુષનો આશ્રય લેવાથી આવી રીતે જરૂર લાભ થાય છે તમારે એ વાતને વધારતા એવું પણ કહી શકો છો કે જેવી રીતે વૃક્ષની અંદર ફળ ન હોય તો પણ છાંયડો આપે એમ મહાપુરુષોનો સંગ કરવાથી ચોક્કસ લાભ આપણને થાય છે આવી વાત એના અર્થ વિસ્તારમાં તમારે 5-7 લીટીમાં લખવાની હોય છે એટલે આ વાતને બરાબર ધ્યાન રાખજો હું એક વખત આનું ભાષાંતર કરું છું બે વખત તમે જોજો ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષને સેવવું જોઈએ જો ભાગ્યવશા તેના પર ફળ ન હોય તો પણ છાયાને કોણ નિવારી શકે છે અહીંયા આ બે શબ્દો મેં વધારાના લીધા જો તેના પર ફલમ નાસ્તિ એટલે ફળ ન હોય છાયા તો પણ છાયાને કોણ નિવારી શકે છે ફરી એકવાર ભાષાંતર કરું છું ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષને સેવવું જોઈએ જો ભાગ્યવશા તેના પર ફળ ન હોય તો પણ છાયાને કોણ નિવારી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ બીજો અર્થ વિસ્તાર તમે બીજો શ્લોક બરાબર રીતે એનું ભાષાંતર શીખજો બે રીતે ઉપયોગી છે એક ભાષાંતર તરીકે અને એક
अर्थ विस्तार तरीके। अर्थ विस्तार केम लखाय एवं हमणां बोल्यो एटले ए पण बराबर तमे ख्याल में राखजो। हवे एना पछीनो त्रीजो श्लोक छे के आरोग्यते शिलाशैले यत्नेन महता यथा निपात्यते क्षणेन अधः तथा आत्मा गुणदोषयोः। एमा एक संधि अहीं आपेली छे क्षणेन अधः, एमा क्षणेन अधः, अने बीजी संधि छे तथात्मा, एमा तथा आत्मा। आ बे जग्याए संधि छूटी पाड़ी छे। भाषांतर अहींथी आवशे यथा महता यज्ञेन, जेम महता यज्ञेन एटले खूब प्रयत्नपूर्वक, शैले एटले पर्वत पर, शिला एटले पत्थर ने आरोग्यते चढ़ावी शकाय छे। अहींया तमारे आ बधा शब्दो नोंधजो, महता यज्ञेन एटले खूब प्रयत्नपूर्वक, एक आ शब्द कठिन शब्दोमां नोंध करजो, शैले एटले पर्वत पर, शिला एटले पत्थर, आरोग्यते एटले चढ़ावी शकाय छे, क्षणेन अधः एटले एक क्षण मात्रमां, निपात्यते एटले नीचे पाड़ी शकाय छे। आटला शब्दोनी तमे नोंध करजो, आ एक बे त्रण चार आ पांच अने आ छ, आ छ शब्दो आ बीजा श्लोकमां तमारे नोंधवाना छे। हुं अहींया भाषांतर करू छुं, यथा एटले जेम, महता खूब यत्नेन, એટલે પ્રયત્નપૂર્વક, શૈલે એટલે પર્વત પર, શિલા એટલે પથ્થરને, આરોગ્યતે એટલે ચડાવી શકાય છે, અધહ ક્ષણેન તેમ એક ક્ષણ માત્રમાં, નિપાત્યતે નીચે પાડી શકાય છે। જુઓ કે પથ્થર હોય, પથ્થર એને એ પર્વત ઉપર બહુ પ્રયત્નપૂર્વક ચડાવી શકાય, પણ એને નીચે પાડવો હોય તો એક ક્ષણ માત્રમાં એને નીચે પાડી શકાય છે। કોણ વધારાનો શબ્દ લેવાનો? અધઃ ક્ષણેન, ક્ષણ માત્રમાં, તથા તેમ આત્મા એટલે આત્માના ગુણ દોષયો, ગુણ અને દોષની બાબતમાં છે। ગુણ અને દોષની બાબતમાં છે। જુઓ આ શ્લોકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પર્વત ઉપર જો પથ્થરને ચડાવવો હોય તો ખૂબ પ્રયત્નપૂર્વક એ પથ્થરને પર્વત ઉપર ચડાવી શકાય છે, પણ ત્યાંથી એને નીચે પાડવો હોય તો એ ક્ષણ માત્રમાં નીચે ગબડાવી શકાય છે। એવી જ રીતે આત્માના ગુણ અને દોષની બાબતમાં છે। એટલે આત્મા એટલે કોણ? તો કે આપણી જાત। આપણી જાતને ઉપર ચડાવવી હોય તો ખૂબ પ્રયત્ન કરવો પડે છે, અને નીચી પાડવી હોય તો એ ક્ષણ જ થાય છે। એટલે એનો મતલબ એવો થાય કે સમાજની અંદર કીર્તિ પ્રાપ્ત કરવા માટે, સજ્જનતાના
तमारा गुणों प्राप्त करवा माटे थई अने ऊपर उठता मानस ने घणी मुश्किली पड़े छे, पण नीचे आवता एनो अधःपतन थता एक ज क्षण थाय। એટલે આવી સરસ મજાની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે, આપણે એનું ભાષાંતર કરીએ બે વખત। જેમ ખૂબ પ્રયત્નપૂર્વક પર્વત પર પથ્થરને ચડાવી શકાય છે, પણ ક્ષણ માત્રમાં, ક્ષણેન અધઃ, પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે। ફરી એકવાર જુઓ, જેમ ખૂબ પ્રયત્નપૂર્વક પર્વત પર પથ્થરને ચડાવી શકાય છે, પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે। જેમ ખૂબ પ્રયત્નપૂર્વક પર્વત પર પથ્થરને ચડાવી શકાય છે, પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બીજો અને ત્રીજો એ બંને શ્લોકો તમારી સામે અહીંયા ભાષાંતર તરીકે મેં રજૂ કર્યા। એમાંથી ખાસ બીજો શ્લોક અર્થ ને અર્થ વિસ્તાર તરીકે તમને પૂછાય છે, ત્રણ ગુણમાં પૂછાતો હોય છે। ભાષાંતર તરીકે જો આ શ્લોકો આવે તો એક બે ગુણમાં પૂછાતો હોય શ્લોક, કુલ બે શ્લોકો આવા પૂછવામાં આવે બબે ચરણના, અને એના ગુણ હોય છે ચાર। અર્થ વિસ્તાર તરીકે પૂછાય તો એના ગુણ હોય છે ત્રણ। એટલે આ બરાબર ધ્યાનમાં રાખજો, બંને શ્લોકો જ્યાં સુધી ભાષાંતર ન આવડે ત્યાં સુધી વિડીયોમાં જોઈ દરેક શબ્દોના અર્થ એ પ્રમાણે ફેરબુકમાં આવી રીતે લખી શીખી તમારી જાતે ભાષાંતર લખવાનો પ્રયત્ન કરજો। આમાંથી જોઈ જોઈને સીધું નીચે ભાષાંતર લખી ના નાખવું। આવી રીતે જો તમે શીખશો તો તમને તરત ને તરત આવડી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ ટાસ્કની અંદર બીજો અને ત્રીજો આ બે શ્લોકો ભણ્યા। હવે પછી જ્યારે આપણે મળશું ત્રીજા ભાગના વિડીયોમાં, ત્યારે ચોથો અને પાંચમો શ્લોક આપણે ભણશું। તો બસ આટલે સુધી આપણે અટકીએ છીએ। અસ્તુ।